નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું, તો આ બજેટની આછેરી એવી ઝલક આપણે આ વિડીયોમાં જોઈશું. મંત્રાલય મુજબ, ત્યારબાદ સેક્શન મુજબ ક્યાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સર્વપ્રથમ છે અમૃતકાલ કે લક્ષ્ય. મિત્રો, પીડીએફ આપણી પાસે હિન્દીમાં ઉપલબ્ધ થઈ છે, પરંતુ આપણે એને ગુજરાતી જોતા જઈશું. અમૃતકાળ એ શું છે? તો આપણી આઝાદીનું 75મું વર્ષ ચાલી રહ્યું છે, તો જે અત્યારે સમય છે એને અમૃતકાલ સમય નામ આપવામાં આવેલું છે. એટલે 15 ઓગસ્ટ 2022 ત્યાં સુધીનો જે સમય છે તે અમૃતકાલ છે. એ પછી 75 થી 100 વર્ષ, આઝાદીના 100 વર્ષનો જે સમયગાળો છે એને ધ્યાનમાં રાખી અને બજેટમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો અહીં એવું છે કે વિકાસ અને સમગ્ર સમાવેશી કલ્યાણ એના ઉપર ધ્યાનનું કેન્દ્રિત કરવો, એટલે કે લોકોનું સમાવેશી વિકાસ થાય, બરાબર. અને જે રીતે હાલ આપણે વિકાસ જોઈ રહ્યા છીએ તેમાં લોકો ક્યાંક ને ક્યાંક તકલીફ અનુભવી રહ્યા છે, તો એ બધાને ધ્યાને રાખી પર્યાવરણ વગેરેને સંતુલિત ધ્યાન રાખીને વિકાસ કરવો, પ્રૌદ્યોગિકી જનિત વિકાસ, ઉર્જા સંક્રાંતિ ઓર જલવાયુ પરક કાર્યકો પ્રોત્સાહન, એટલે અહીં ટેકનોલોજીનો વિકાસ કરવાની બાબત છે. ત્યારબાદ ઉર્જા સંક્રાંતિ, એટલે જે કોલસો વગેરે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે તો એના ઉપરની નિર્ભરતા ઓછી કરી બિન પરંપરાગત સ્ત્રોતો તરફ આગળ વધવું, અને જે જલવાયુ પરિવર્તનને ઓછું કરે, બરાબર, એવા કાર્યોને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ નિજી નિવેશે પ્રારંભ હોકર બહુતાયત સાર્વજનિક પૂંજી નિવેશ તક ચલને વાલા સચક્ર, એટલે મોટાભાગે જે સરકારી રૂપિયા દ્વારા કાર્યક્રમો થતા હોય, કાર્યો થતા હોય, તો તેમાં હવે PPP ધોરણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર, એ ધોરણે ભંડોળ એકઠું કરી અને વધુને વધુ કાર્યોને આગળ વધારવા 4 પ્રાથમિકતાઓ આપવામાં આવી છે, જેમાં નવી યોજના જાહેર કરવામાં આવી છે PM ગતિશક્તિ, ત્યારબાદ સમાવેશી વિકાસ ઉપર ધ્યાન આપવું, ઉત્પાદકતા સંવર્ધન ઓર નિવેશ એટલે કે પ્રોડક્શન વધારવું અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ઉદ્યમાન અવસર, ઉર્જા સંક્રાંતિ, જલવાયુ પરક કાર્ય અને નિવેશકા વિત્ત પોષણ, એટલે જે રોકાણ કરવાનું છે એ રોકાણ વધુને વધુ થાય એના તરફ પ્રયાસ કરવાના છે. એ પછી મિત્રો, અહીં જે આવા ચાર્ટ આપેલા છે, તો GPSC 1-2ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અને આ ચાર્ટ આપણા માટે ખૂબ જ મહત્ત્વના બની રહે છે. અહીં તમને GDP અને GVA એમનો પ્રોડક્શનનો ચાર્ટ તમને આપેલો છે, લાખ કરોડમાં અને 2021 અને 2022. તો 2021માં જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે આપણી ઇકોનોમી અને ખૂબ જ એવો ફટકો પડેલો, તો GDP GVA બંને ઘટી ગયેલા. ત્યારબાદ ધીરે ધીરે આગળ વધ્યા અને સેકન્ડ વેવ જે આવી અત્યારે 2021-22માં Q1માં, તો એ સેકન્ડ વેવના પણ લક્ષણો અહીં બતાવેલા છે, એ પછીનો ડેટા અધૂરો છે. તો અહીં પણ એવા ચાર્ટ આપેલા છે, જેમાં પહેલા ચાર્ટમાં COVID-19 વેક્સિનેશનનું કવરેજ બતાવેલું છે, બ્લેક લાઇન એ ફર્સ્ટ ડોઝ લીધેલા લોકો અને ડોટેડ લાઇન જે છે એ બંને ડોઝ લઈ લીધા હોય તેવા. ત્યારબાદ ડેફિસિટ ટ્રેન્ડ જે છે એ તમને બતાવેલો છે, રિવર્સ ડેફિસિટ વગેરે વગેરે, તો એ તમે જોઈ શકો છો. ત્યારબાદ કેપિટલ એક્સપેન્ડિચર, બરાબર, અને CPIC, WPI, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એ બધાની માહિતી તમને અહીં આપેલી છે. તો આવા જે ચાર્ટ છે, આ ચાર્ટ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના બની રહે છે, એટલે ખાસ આવા ચાર્ટ જોઈ લેવા અને આનું વિશ્લેષણ કરતાં શીખી જવું. ત્યારબાદ અહીં મે 2020 જે લોકડાઉનનો સમય છે, માર્ચ એપ્રિલ મેનો, તો ત્યાં આપણો જે નેટ EPF છે એ ઘટી ગયેલો. ત્યારબાદ સેકન્ડ વેવમાં એપ્રિલ મે જૂન એ દરમિયાન પણ ઘટાડો જોવા મળેલો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણું જે છે એમાં પણ 2020-21ના સમયગાળા દરમિયાન વધારો થયો અને પછી પાછો થોડો ઘટાડો જોવા મળેલો છે. ત્યારબાદ PM ગતિશક્તિ જેનો ઉલ્લેખ કરવામાં આવેલો, તો એ શું છે? તો કે 7 એન્જિન, મીન્સ ગ્રોથ માટેના 7 એન્જિન, જેમાં સડક, રેલ, એરપોર્ટ, બંદરો, સાર્વજનિક જે પરિવહન વ્યવસ્થા છે તે,
જળમાર્ગ અને લોજિસ્ટિક સંરચનાઓથી સંચાલિત આ બધામાં ધ્યાન કેન્દ્રિત કરવું. રાષ્ટ્રીય માસ્ટર પ્લાન જેનો ઉદ્દેશ્ય વિશ્વ સ્તરે આધુનિક સંરચના અને લોજિસ્ટિક સહક્રિયા ઉપલબ્ધ કરાવવી, એટલે જેથી કરીને વિદેશી કંપનીઓ વધુને વધુ ઇન્ડિયામાં રોકાણ કરે અને જે માલસામાનની હેરફેર છે એ ખૂબ જ ઝડપી અને સરળ બને. એક્સપ્રેસ વે માટે માસ્ટર પ્લાન તૈયાર કરવો, જેમાં 2022-23માં 25,000 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગનું કામ પૂરું કરવામાં આવશે, એટલે નેશનલ હાઈવેઝના 25,000 કિલોમીટર જે છે એ એમાં વધુ જોડવામાં આવશે, એટલે એટલો વિસ્તાર એનો કરવામાં આવશે. ત્યારબાદ યુએલઆઈપી યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ, બરાબર, જેમાં બધા ઓપરેટરોનો ડેટા વિનિમય કરવામાં આવશે જેથી સરળતાથી માલસામાનની હેરફેર થઈ શકે અને જે મુસાફરો છે એના માટે મોબાઈલિટી ઓપન સોર્સ મોબિલિટી સ્ટેક એ આપવામાં આવશે. પીપીપી અંતર્ગત 4 મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્કની સ્થાપના કરવામાં આવશે અને 2022-23માં તેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવશે. ત્યારબાદ એકીકૃત પોસ્ટલ અને રેલવે નેટવર્ક, જે પોસ્ટલની કામગીરી છે તો એ પોસ્ટ વિભાગ અને રેલવે નેટવર્ક બંનેને એકીકૃત કરી દેવામાં આવશે જેથી પાર્સલ સુવિધા જે છે પોસ્ટની એ ઝડપી બની શકે, કારણ કે હાલના સમયમાં જે ઓનલાઈન માર્કેટિંગ વધી રહ્યું છે એમેઝોન ફ્લિપકાર્ટ વગેરે વગેરે, તો એના કારણે પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા એ સમય મર્યાદાની અંદર થાય તો કસ્ટમરોને એનો બેનિફિટ મળે, તો એ બાબતોને ધ્યાનમાં રાખ્યા કરવામાં આવશે. વન સ્ટેશન વન પ્રોડક્ટનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ કવચનો ક્ષેત્ર વિસ્તાર, કવચ એ શું છે ખાસ મિત્રો 1-2ની દ્રષ્ટિએ જોઈ લેજો, કારણ કે કવચ એ રેલવેમાં વપરાતો એન્ટી કોલિઝન ડિવાઇસ છે જેના કારણે રેલવેનો ટ્રેક ઉપર અથડાવાની સંભાવનાઓ જે છે એ ઘટી જાય, બરાબર, તો એનો ક્ષેત્ર વિસ્તાર કરવામાં આવશે અને 2,000 કિલોમીટરનો એમાં ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ નવી જનરેશનની જે વંદે ભારત એક્સપ્રેસ છે, બરાબર, જેનું તાજેતરમાં જ પરીક્ષણ કરવામાં આવેલું, તો આવી 400 વંદે ભારત ટ્રેન એ ઉતારવામાં આવશે. સાર્વજનિક શહેરી પરિવહન અને રેલવે સ્ટેશન વચ્ચે મલ્ટી મોડેલ સંપર્ક સ્થાપવામાં આવશે. પરંપરાગત જે રોડ રસ્તાઓ છે તેના વિકલ્પના રૂપમાં નેશનલ રોપવે ડેવલપમેન્ટ પ્લાન, એટલે જે વિસ્તારમાં પરંપરાગત રસ્તાઓનું નિર્માણ શક્ય નથી, દાખલા તરીકે ગિરનારમાં એ રોડ બનાવી ના શકાય, બરાબર, તો ત્યાં રોપવેની સ્થાપના કરવામાં આવી. અંબાજી ખાતે રોપવે બનાવવામાં આવ્યો, તો આવી રીતે 60 કિલોમીટર જેટલા રોપવે બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવેલો છે. ત્યારબાદ અવસંરચનાત્મક પરિયોજના કે લીએ ક્ષમતા નિર્માણ, એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે કહીએ છીએ તેના માટે કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ એના ઉપર એ ભાર આપવામાં આવેલો છે, જેમાં ગંગા નદીના તટથી 5 કિલોમીટરના વિસ્તારમાં જે ખેતીલાયક જમીન છે તેને રસાયણ મુક્ત બનાવવામાં આવશે અને પ્રાકૃતિક ખેતીને ત્યાં પ્રોત્સાહન આપવામાં આવશે. એ પછી સૌથી મહત્ત્વનો પ્રશ્ન કદન ઉત્પાદનો, એટલે શું કદન, એટલે મિલેટ, કદન એટલે શું મિલેટ, તો જેમાં બાજરી જવ રાગી જુવાર આ બધાનો સમાવેશ થાય, તો 2022-23ના વર્ષ જે છે એને રાષ્ટ્રીય કદન યર એટલે મિલેટ યર તરીકે ડિક્લેર કરવામાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 2022ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કરેલું છે, તો રાષ્ટ્રીય કદન યર, બરાબર, અથવા કે નેશનલ મિલેટ યર તરીકે એને ડિક્લેર કરવામાં આવેલું છે. ત્યારબાદ પીપીપી મોડથી ખેડૂતો અને ડિજિટલ અને હાઈટેક સેવાઓ ઉપલબ્ધ કરાવવી, ખેડૂતોની સહાયતા માટે કિસાન ડ્રોન્સ, જે રીતે પાર્સલ ડિલિવરી ડ્રોન દ્વારા કરવામાં આવે છે તો એવી રીતે ખેડૂતોને પણ અહીં ડ્રોન દ્વારા સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ ખેતી માટેના જે સ્ટાર્ટઅપ છે તો તેઓને જે મૂડીરોકાણની જરૂર પડે છે તો એના માટે સંમિશ્રિત પૂંજી એનાથી એક ફંડની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ ઘઉં અને ચોખાના ઉત્પાદનનો ચાર્ટ છે તથા વર્ષ મુજબ 2014થી લઈ 2020-21 સુધીના જે ફૂડ પ્રોડક્ટ ફૂડ ગ્રેઇન કહેવાય એના પ્રોડક્શનનું ચાર્ટ તમને આપેલો છે, એટલે GPSC 1-2 માટે પહેલો ચાર્ટ જે છે એ મહત્ત્વનો બની રહે છે, કારણ કે GPSC મોસ્ટ ઓફ 2-3 વસ્તુઓ ધરાવતી હોય એવા ચાર્ટ પૂછે છે.
ત્યારબાદ જે રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ, નદીઓને આપસમાં જોડવાનો જે પ્રોજેક્ટ છે, તો તેમાં કેન બેતવા લિંક પ્રોજેક્ટ માટે 9.1 લાખ હેક્ટર કૃષિ ભૂમિ સિંચાઈ માટે, ત્યારબાદ 62 લાખ લોકો માટે પીવાનું પાણી અને 103 મેગાવોટ વિદ્યુત ઉત્પાદનનો લાભ મળશે. અને આવી 5 યોજનાઓ એ ડિક્લેર કરવામાં આવી છે, જેમાં ગુજરાત માટે પાર, તાપી અને નર્મદા આ ત્રણેયને જોડવામાં આવશે. ત્યારબાદ એગ્રી સેક્ટરનો રેઝિલિયન્સ ગ્રોથ આપેલો છે પર્સન્ટેજ વાઇઝ. શિક્ષા ક્ષેત્રે પણ જે નવી શિક્ષા નીતિ લાવવામાં આવી છે, તો એના માટેથી ઘણા બધા સુધારાઓ છે. 1+1 TV ચેનલ કાર્યક્રમ 200 TV ચેનલ ઉપર દેખાડવામાં આવશે, એટલે એ નવો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ચિંતન કૌશલ્ય અને ઉત્પ્રેરિત શિક્ષણ પરિવેશ એને પ્રોત્સાહન આપવા માટે આભાસી પ્રયોગશાળા, કે જે વર્ચ્યુઅલ લેબોરેટરી કહેવાય, અને કૌશલ પરખ ઈ પ્રયોગશાળા, બરાબર. તો જે રીતે દીક્ષા પોર્ટલ ઉપર કોર્સ લોન્ચ કરવામાં આવે છે, એમ અહીં આભાસી પ્રયોગશાળાઓ લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે, જેમાં વર્લ્ડ લેવલની ક્વોલિટી ધરાવતી હોય તેવી શિક્ષા ટીચિંગ અહીં આપવામાં આવશે. ડિજિટલ ટીચરોના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાપ્રદ વિષયવસ્તુ ઉપલબ્ધ કરાવવી, જે હાલ કોરોના કાળમાં જોવા મળ્યું કે સૌથી વધારે માઠી અસર શિક્ષણ ક્ષેત્રને થઈ, બરાબર. તો એ બાબતોને ધ્યાનમાં રાખી અને જે ડિજિટલ શિક્ષણ છે એને આગળ વધારવામાં આવશે. ત્યારબાદ કૌશલ વિકાસમાં ઓનલાઈન ટ્રેનિંગને વધારે ને વધારે પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ ડેશ સ્ટેક ઈ પોર્ટલ એ લોન્ચ કરવામાં આવ્યું. ડ્રોન એઝ અ સર્વિસ, તો એમાં ડ્રોન શક્તિની સુવિધા હેઠળ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે, એટલે એવા સ્ટાર્ટઅપ કે જે ડ્રોન ક્ષેત્રે કંઈક નવું કરી બતાવવા માંગતા હોય તો તેમને પણ સહાય આપવામાં આવશે. સ્વાસ્થ્ય સેક્ટરમાં સારા એવું આ વખતે રોકાણ કરવામાં આવ્યું છે. નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ એને લાગુ કરવામાં આવશે, જેથી વ્યક્તિનો ઓન ધ સ્પોટ ટોટલી હેલ્થ ડેટા પ્રાપ્ત થઈ જાય. ગુણવત્તાપ્રદ ચર્ચા વિચારણા માટે નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, અને એકીકૃત કાર્યક્રમમાં મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 એને શરૂ કરવામાં આવશે. આ જે ચારે ચાર છે એ એકીકૃત કાર્યક્રમ અંતર્ગત આવશે. 2 લાખ આંગણવાડીઓને સક્ષમ બનાવવામાં આવશે. ત્યારબાદ સક્ષમ પીએમ પોષણ મિશન અને મિશન શક્તિ એના માટે જે બજેટ એસ્ટિમેટ આપવામાં આવેલું છે એ આંકડાઓ તમને દર્શાવેલા છે. ત્યારબાદ સમાવેશી વિકાસ કલ્યાણ એના ઉપર ધ્યાન કેન્દ્રિત, જેમાં ઘર હર ઘર નલ સે જલ, બરાબર. તો તેમાં 3.8 કરોડ પરિવારોને કવર કરવામાં આવશે. પીએમ આવાસ યોજનામાં 80 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવશે. ત્યારબાદ પીએમ ડિવાઇન ઉત્તર પૂર્વના રાજ્યોમાં જે આવશ્યકતા આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક વિકાસ માટે જરૂરી જે મૂડી છે એનું રોકાણ કરવામાં આવશે. મહત્વાકાંક્ષી બ્લોક કાર્યક્રમ, જેમાં જે જિલ્લાઓ છે જેને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખવામાં આવેલા છે, તો એમાં બ્લોક સ્તરે કાર્ય કરી, એટલે કે તાલુકા લેવલે કાર્ય કરી અને એ જિલ્લાઓને આગળ લાવવાના છે. ત્યારબાદ વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ VVP, બરાબર. તો જેમાં પૂર્વી સીમાના ગામડાઓ કે જે વિકાસથી સંપૂર્ણપણે વંચિત છે, તો તેના વિકાસને લક્ષ્યાંક આપવામાં આવેલો છે. એ પછી ડિજિટલ બેન્કિંગની સેવા પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવી, તો 100 એ 100% જે પોસ્ટ ઓફિસો છે તેમાં આધારભૂત બેન્કિંગ વ્યવસ્થાનું નિર્માણ કરવું. ડિજિટલ પેમેન્ટ, જે નોટબંધી થઈ એ પછીથી ખૂબ જ ચર્ચામાં છે, તો તેમાં અનુસૂચિત જે વ્યાપારી બેન્કો છે એના દ્વારા 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટની સ્થાપના કરવામાં આવશે. અને MSME સેક્ટર માટે અલગ અલગ જે પોર્ટલો છે એ પોર્ટલોને ઇન્ટરલિંકિંગ કરી દેવામાં આવશે. ECLGS એને લાગુ કરવામાં આવશે, અને હોસ્પિટાલિટી તથા એને સંબંધિત જેટલા પણ MSME હશે એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે. CGT MSE એનો પુનરુદ્ધાર કરવામાં આવશે, અને MSMEના કામકાજમાં વૃદ્ધિ કરવા માટે RAMP કાર્યક્રમને લાગુ કરવામાં આવશે. મિત્રો, ડિટેલમાં પછી આપણે બીજા વિડીયોમાં એની ચર્ચાઓ કરીશું.
અત્યારે ફટાફટ આપણે હાઇલાઇટ જોઈ લઈએ જેથી આવનારી પરીક્ષામાં તમને મદદરૂપ થાય. ત્યારબાદ ઉત્પાદકતા સંવર્ધન અને નિવેશ જે ચોથો મુદ્દો હતો, તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ 2.0 અને ઇઝ ઓફ લિવિંગ બંને લોન્ચ કરવામાં આવેલા છે, જેમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વિશ્વાસ આધારિત શાસન, આઈટી સેતુઓના માધ્યમથી કેન્દ્રીય અને રાજ્ય સ્તરીય પ્રણાલીને જોડી દેવી, પરિવેશ પોર્ટલ ક્ષેત્રનો વિસ્તાર કરવો. ખાસ મિત્રો જોઈ લેજો, કારણ કે એક વખત જીપીએસસીએ મેન્સની અંદર પરિવેશ પોર્ટલ પૂછી નાખેલું છે. ત્યારબાદ જમીન સાથે સંકળાયેલા જે દસ્તાવેજો છે તો એનો આઈટી આધારિત પ્રબંધન હેતુ કરી પ્રબંધન કરી યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિટીફિકેશન નંબર ULPIN બરાબર એ આપવામાં આવશે, UL PIN. તો એના દ્વારા જે તે જમીનના દસ્તાવેજ જે છે એ દસ્તાવેજને યુનિક આઈડી નંબર મળશે અને જેથી ફ્રોડ થતું અટકાવી શકાય. ત્યારબાદ કંપનીઓનું સ્વૈચ્છિક સમાપન માટે CPSCની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી અધિપ્રાપ્તિમાં એન્ડ ટુ એન્ડ ઓનલાઈન સિસ્ટમ અને સિક્યોરિટી જે સિક્યોરિટી બોન્ડ છે એનો ઉપયોગ કરવામાં આવશે. AVCG પ્રોત્સાહનને કાર્યબળ અને PLI સ્કીમ એ અંતર્ગત 5G એને સમર્થન આપવામાં આવશે. ઉદ્યોગ સ્ટાર્ટઅપ માટે એકેડમી અને જે શૈક્ષણિક સંસ્થાઓ છે તથા રક્ષા અને અનુસંધાન એટલે કે રક્ષા ક્ષેત્રે જે રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય છે તો તેનો પ્રારંભ કરવામાં આવશે. ઇઝ ઓફ લિવિંગની અંદર જે પાસપોર્ટ છે તે પાસપોર્ટમાં હવે ચિપવાળો એટલે કે સિલિકોન ચિપ ધરાવતો હોય તેવો ઈ પાસપોર્ટ ડિક્લેર કરવામાં આવેલો છે. ત્યારબાદ મકાનોના નિર્માણ માટે શહેરી નિયોજન સ્કીમ વગેરેનો ધ્યાન રાખવામાં આવેલું છે, એના માટેની પણ ચર્ચાઓ થયેલી છે. શહેરી વિકાસ માટે અને ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવી અને શહેરી ક્ષેત્રોમાં ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપનાના વિકલ્પમાં બેટરી સ્વેપિંગ નીતિ લાગુ કરવી. જો ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના ઉપલબ્ધ ન હોય તો એવા કિસ્સામાં સંપૂર્ણપણે બેટરી ચેન્જ કરી શકાય, એટલે તમારી બેટરી જ્યાં ડાઉન થાય છે તો આસપાસના બેટરી સ્વેપિંગ સેન્ટર પર જઈ અને તમારી જૂની બેટરી જમા કરાવી નવી બેટરી લઈ લેવાની હોય છે. તો એ બેટરી સ્વેપિંગ નીતિ લાગુ કરવામાં આવશે. એ પછી ત્રણ ક્ષેત્ર ટેલિકોમ નેટવર્કિંગ, એના માટે લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક એન્ડ આઈટી હાર્ડવેર અને ફાર્માસ્યુટિકલ. તો સૌથી વધારે જુઓ મિત્રો તો આઈટી સેક્ટર ઉપર વધારે ધ્યાન આપવામાં આવેલું છે, ત્યારબાદ ફાર્માસ્યુટિકલ અને તે પછી ટેલિકોમ નેટવર્ક ઉપર ધ્યાન આપેલું છે. હવે રૂપિયા જે છે એના વિશે ચર્ચા છે કે કેવી રીતે ક્યાંથી એ બધું આવશે, શું છે બરાબર. તો જે કંઈ પણ અહીં બતાવ્યું છે, રેવન્યુ એક્સપેન્ડિચર એ તમને લાલ લાઇનથી, કેપિટલ એક્સપેન્ડિચર એ ડોટેડ લાઇનથી. તો જીપીએસસી માટે તૈયાર કરી લેવો મિત્રો. 2022-23માં RBI દ્વારા ડિજિટલ રૂપિયાનું સંચાલન, જે ડિજિટલ કરન્સી છે એનું સંચાલન કરવામાં આવશે, એટલે ટૂંક સમયમાં ડિજિટલ કરન્સી ઉપર બિલ આવી શકે છે. ત્યારબાદ સંસાધનો ક્યાંથી પ્રાપ્ત કરવા, તો જે હરિત અવસંરચના બરાબર, તો જે આપણે ગ્રીન ફિલ્ડ કહીએ એવા મકાનો કે વગેરે બનાવવા માટે ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવે છે. ડેટા સેન્ટર અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. ત્યારબાદ જે મૂડી અને પર્સનલ ઇક્વિટી નિવેશ જે છે એના દ્વારા નિવેશમાં સહાયતાપરક ઉપાય એટલે કે જે રોકાણ છે, મૂડી રોકાણ, તો એમાં વધુ ને વધુ મૂડી રોકાણ થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. અને ઉદયમાન ક્ષેત્રો કે લીએ સંમિશ્રિત વિત એટલે કે જે ક્ષેત્રો વિકાસ પામી રહ્યા છે જેને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય છે, તો એના માટે અહીં એ ફંડ તૈયાર કરવામાં આવેલું છે. રાજ્યોને વધુ ને વધુ જે નાણાકીય સહાય છે એ પ્રદાન કરવામાં આવશે. ત્યારબાદ 2022-23માં રાજ્યો માટે GSDPના 4% અને રાજકોષીય ખાધના અનુમાનિત 0.5% વધારાનું વિદ્યુત ક્ષેત્રીય સુધાર કરવામાં આવશે, એટલે જે વિદ્યુત ક્ષેત્રે સુધારા વધારાઓ કરવા માટે આ 0.5% જે છે એ ફાળવવામાં આવશે. ત્યારબાદ જે કર વગેરે છે તે, તો એમાં જેમણે કરવેરા નથી ભર્યા કે કંઈ પણ, તો 2 વર્ષની અંદર રિટર્ન ભરી
અને એ પોતાની કાર્યવાહી પૂરી કરી શકે છે. વિકલાંગ વ્યક્તિઓ માટે કરમાં રાહત આપવામાં આવી છે. સહકારી સમિતિઓના વૈકલ્પિક ન્યૂનતમ કરદર અને અધિભાર એમાં ઘટાડો કરવામાં આવેલો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના જે NPS ખાતા છે તો તેમાં કર્મચારીઓના કરની જે કટોતી સીમા છે એ વધારવામાં આવી છે. ત્યારબાદ કર સંબંધિત પ્રોત્સાહન આપવા માટે જે સ્ટાર્ટઅપ છે એને સામેલ કરવા માટે અવધિ વધારવામાં આવી છે. આભાસી પરિસંપત્તિના અંતરણથી થતી જે ઇન્કમ છે, એટલે સાદી ભાષામાં જે શેર વગેરે ઉપર રોકાણ કરી અને જે મૂડી ગેઇન કરવામાં આવે છે, તો એના માટેની અહીં છે કે તે 30% સુધી કર લગાવવામાં આવ્યો છે. અને વારંવારની જે અપીલ વગેરે કરવામાં આવતી હોય છે કંપની વગેરે તરફથી, બરાબર, તો એના નિવારણ માટેથી એક વ્યવસ્થિત પ્રબંધન કરવામાં આવશે. અને આવક કે લાભ ઉપર જે કંઈ પણ સરચાર્જ કે ઉપકર છે, બરાબર, તો એને વ્યાપારિક માનવામાં નહીં આવે. ત્યારબાદ વિશેષ આર્થિક ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એમાં સીમા શુલ્ક પ્રશાસન એ પૂરી તરહ IT સંચાલિત, એટલે કે એને સમગ્રપણે IT આધારિત કરી દેવામાં આવશે. ત્યારબાદ જે માલ અને પરિયોજના આપની આયાત થઈ છે તો તેમાં ધીરે ધીરે એ સમાપ્ત કરી દેવામાં આવશે, જે કંઈ છૂટછાટના દર છે તે, અને 7.5% ટેરિફ દર લાગુ કરી દેવામાં આવશે. સીમા શુલ્ક છૂટ એટલે કે જે બોર્ડર ટેક્સ છે, બરાબર, તો એની સમીક્ષા કરી અને એના ટેરિફનું સરળીકરણ કરી દેવામાં આવશે. ઘરેલું ઇલેક્ટ્રોનિકના નિર્માણમાં જે સુવિધા પ્રદાન કરવાની અને જે ગ્રેડેડ દર સંરચના એટલે કે વિભાગ વાઇઝ ઝોન વાઇઝ એમાં એ ક્લિયર કરવામાં આવશે. સીમા શુલ્કના જે દરો છે એમાં પણ સંશોધન એટલે કે એમાં પણ ફેરફાર કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રના જે ઉપકર ઓર ઓજાર કે જે ખેતીવાડી સાથે સંકળાયેલા ઓજાર વગેરે છે તો એના ઉપર થોડી ઘણી છૂટછાટ, સ્ટીલના કબાડ એટલે કે એનો ભંગાર એના ઉપર પણ સીમા શુલ્કથી છૂટ આપવામાં આવે છે. આઈસ્ક્રીમ એક્વાકલ્ચર માટે જરૂરી ઇનપુટ ઉપર શુલ્કમાં કટોતી, એટલે એક્વાકલ્ચરમાં જો કોઈ રોકાણ થતું હોય તો એમાં જે કંઈ પણ સાધન સામગ્રીનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે તો એના ઉપરના કરવેરા પણ ઓછા કરવામાં આવ્યા છે. અને અનબ્લેન્ડેડ ઇંધણ એના ઉપર જે વધારાનો શુલ્ક છે એ ટેક્સ લગાવવામાં આવશે. હવે રૂપિયો ક્યાં ક્યાંથી આવશે એની ચર્ચા કરેલી છે, તો ઇન્કમ ટેક્સમાંથી 15% આવશે, GST માંથી 16% આવશે. તો સૌથી વધારે આવક GST માંથી થશે, એ પછી ઇન્કમ ટેક્સ 15% છે, કોર્પોરેશન ટેક્સ 15% છે, બોરોવિંગ એન્ડ અધર લાયબિલિટીઝ એમાંથી 35% છે, નોન ટેક્સ રેવન્યુ 5%, કસ્ટમ 5% અને યુનિયન એક્સરસાઇઝ ડ્યુટી 7%. બરાબર, તો Class 3 લેવલે GST માંથી કેટલી આવક અથવા તો સૌથી વધુ આવક ક્યાંથી કરવામાં આવશે એવા પ્રશ્નો પૂછાતા હોય છે. અને ક્યાં રૂપિયો જશે, તો પેન્શનમાં 4%, અન્ય ખર્ચાઓ, સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ, સબસિડી, ડિફેન્સ સેક્ટર, વ્યાજની ચૂકવણી 20% લીધેલી છે. ત્યારબાદ સૌથી વધારે જે છે તો કે રાજ્યોને જે ટેક્સ વગેરેનો રિબેટ આપવામાં આવે છે એમાં 17%, વ્યાજ ચૂકવણી 20% જશે, ડિફેન્સ સેક્ટરને 8% આપેલું છે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ જે છે એ 15% છે, ફાઇનાન્સ કમિશન અને અધર ટ્રાન્સફર નાણાં આયોગને 10% રકમ ફાળવવામાં આવશે. ઓવરઓલ છેવટે તમને ચાર્ટ આપી રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ આપેલી છે, એ પછી રેવન્યુ એક્સપેન્ડિચર અને ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર આપેલા છે. ત્યારબાદ અલગ અલગ યોજનાઓ માટે કેટલું મૂડીરોકાણ થશે એ આપેલું છે કે 2021-22માં જે એસ્ટિમેટ હતો એ રિવાઇઝ કરી નેશનલ હેલ્થ મિશન માટે 34,947 છે, જે 2022-23 માટે 37,800 છે. જલ જીવન મિશન, હર ઘર નલ સે જલ, તો એ અંતર્ગત પણ રકમ વધારવામાં આવી છે. નેશનલ એજ્યુકેશન મિશન એના ઉપર ફાળો વધારે કરવામાં આવેલો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એમાં પણ વધારો કરેલો છે. PM કિસાનમાં 67,500 હતા ત્યાંથી 68,000 કરેલા છે, એટલે ત્યાં વધારે કોઈ
ફેરફાર જોવા મળતો નથી। આત્મનિર્ભર ભારત રોજગાર યોજના એ અંતર્ગત 5000 કરોડનું જે બજેટ હતું તે 6400 કરોડ કરી દેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એમાં પણ સારો એવો ફેરફાર કરી દેવામાં આવેલો છે। અને મંત્રાલય પ્રમાણે છેવટે જોઈએ તો કમ્યુનિકેશન મિનિસ્ટ્રીને જે રકમ ફાળવી છે એ છે 1,05,406.82 કરોડની। મિનિસ્ટ્રી ઓફ કેમિકલ ફર્ટિલાઇઝર, ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, તો એને રકમ થોડી વધારે ફાળવેલી છે કારણ કે ખેતીવાડી ઉપર અને ગ્રામ્ય વિકાસ એના ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો છે। મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ જે કવચ વગેરેનું વિસ્તરણ કરવાનું છે તો એના માટેથી વધારે બજેટ ફાળવણી કરેલી છે। ગૃહ મંત્રાલયને 1,85,776 કરોડ જેટલા રૂપિયા, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એને 1,99,107, સૌથી વધારે જો કોઈ ફાળવણી થઈ હોય તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને, કારણ કે ભારતનું વ્યૂહાત્મક દૃષ્ટિએ જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાન અને ચીન તરફથી અને હવે અફઘાનિસ્તાન તરફથી પણ તાલિબાની શાસનને કારણે તકલીફો ભોગવવી પડી શકે એમ છે, તો એની પૂર્વ તૈયારી રૂપે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સને પણ સારી એવી રકમ ફાળવવામાં આવેલી છે। તો મિત્રો, આ હતું બજેટનું ઉડતી નજરે વિહંગાવલોકન। ડિટેલમાં વિડીયો આપણને ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જશે અને આ PDF તમારે જોઈતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપલબ્ધ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો।